હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરીએ સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આજે આપણે ચેપ્ટર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે અભ્યાસ શરૂ કરીશું. સૌથી પહેલાં જૈવ વિવિધતા શું છે અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણે જોઈ ગયા કે સમગ્ર જીવાવરણમાં જે જુદા જુદા વિસ્તારો છે, વિસ્તારોમાં અસંખ્ય પ્રકારના સજીવો જોવા મળે છે. વર્ગીકરણ વિદ્યાનો તમે અભ્યાસ કર્યો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, સૂક્ષ્મ જીવો વિશે પણ તમે અભ્યાસ કર્યો. તો એમાં તમે જોયો હશે કે સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ એ અસંખ્ય પ્રકારના જોવા મળે છે. એક જ જાતિ, કોઈ વનસ્પતિ જાતિ છે, તે વનસ્પતિ જાતિમાં પણ વિવિધતા જોવા મળે છે. અને વનસ્પતિ સમુદાયો જે છે, તે સમુદાયોની અંદર પણ વિવિધ પ્રકારની ભિન્નતાઓ છે તે જોવા મળે છે. આપણે અહીંયા ખાલી ઉદાહરણ તરીકે દર્શાવ્યું છે કે પૃથ્વી ઉપર 20,000 જેટલી તો કીડીઓની જાતિ છે, 3,00,000 જેટલા ભૃંગ કીટકો છે, 28,000 માછલીની જાતિઓ છે અને 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે, જે પૃથ્વી પરની જૈવ વિવિધતા દર્શાવે છે. આમ સજીવોમાં ખૂબ જ ભિન્નતા છે તે જોવા મળે છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ આ વિવિધતાની મહત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ સામ્યતા અને ભિન્નતાના આધારે આજે સજીવોમાં વિવિધતા છે એ વિવિધતાનો અભ્યાસ કરી રહ્યા છે. તે કેવી રીતે ઉપયોગી છે, કે શા માટે તેમાં વિવિધતા જોવા મળે છે, વિવિધતા માટે જવાબદાર કારણો, આ બધી બાબતોનો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે. જૈવ વિવિધતા શબ્દ જે છે તે સામાજિક જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો હતો. જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, બાયો મીન્સ કે જીવન, સજીવ સાથે સંકળાયેલો, ડાયવર્સિટી મીન્સ કે વિવિધતા, જુદાપણું જે છે તે. અને ખાસ કરીને આ જે શબ્દ છે જૈવિક વિવિધતા, એ કઈ વિવિધતા સમજાવવા માટે, તો કે જૈવિક સંગઠનના દરેક સ્તરે, તમે સંગઠનના સ્તરો જોઈ ગયા, પરમાણુ, અણુ, પછી કોષ, પછી પેશી, પછી અંગ પેશીતંત્ર, પછી અંગતંત્ર, પછી તો કે સજીવ વ્યક્તિગત સજીવ, પછી વસ્તી, પછી તો આગળના જે સંગઠનના સ્તરો તમે જે અભ્યાસ કર્યા, એ સંગઠનના સ્તરોને જે વિવિધતા, એ સ્તરો સાથે જે વિવિધતા સંકળાયેલી છે, એ વિવિધતા સમજાવવા માટે જૈવ વિવિધતા શબ્દ જે છે તે એડવર્ડ વિલ્સન દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો હતો. કોઈપણ પ્રદેશ અથવા તો કોઈપણ જે ભૌગોલિક વિસ્તાર છે તેની અંદર જૈવ વિવિધતામાં જનીનિક વિવિધતાથી માંડી અને નિવસનતંત્રી વિવિધતાનો સમાવેશ થાય છે. સૌથી પહેલી વસ્તુ કે સજીવોમાં જે ભિન્નતા જોવા મળે છે, જે જુદાપણો જોવા મળે છે, શેના કારણે છે, તો કે જનીનોના કારણે. જનીન દ્રવ્યમાં જે ફેરફાર છે, જનીન દ્રવ્યમાં ફેરફારના કારણે જનીનિક વિવિધતા જોવા મળે છે. અને એ જનીનિક વિવિધતાથી શરૂ કરી અને નવનિવસનતંત્રીય વિવિધતાનો સમાવેશ જૈવ વિવિધતામાં થાય છે. આ જૈવ વિવિધતાની જાળવણી અને સંરક્ષણ તેમજ સંવર્ધન માટે આ વિવિધતા દરેક સ્તરે સમજવી જરૂરી છે. દરેક સ્તરે સમજવી જરૂરી એટલે શું, તો કે જનીન સ્તરે, પછી જાતિ સ્તરે, પછી નિવસનતંત્રીય સ્તરે, આમ દરેક સ્તરે આ જૈવ વિવિધતાને સમજવી એ તેની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે. આપણે કીધું તેમ સજીવોમાં અથવા તો કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં જનીનથી લઈ અને નિવસનતંત્ર સુધી વિવિધતા જોવા મળે છે. તો એ શું છે, તો કે જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજનના દરેક સ્તરે વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે કોષની અંદર, કોષની વાત કરીએ, કોષ સ્તરે, તો કોષની અંદર જે મોટા અણુઓ જોવા મળે છે, એ મોટા અણુઓથી લઈ અને જૈવ વિસ્તારો સુધી એટલે કે નિવસનતંત્ર સુધીની વિવિધતા છે તે જોવા મળે છે. જૈવ વિવિધતા શબ્દ, આજે જૈવ વિવિધતા છે એ 4-3 સ્તરે આપણે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. આગળનો પોઈન્ટ છે તે રિપીટ થાય છે એટલે ફરી વખત એના વિશે નથી વાત કરતી. જૈવ વિવિધતાના મુખ્યત્વે 3 સ્તરે આપણે અભ્યાસ કરી શકીએ છીએ, જનીન વિવિધતા, જાતિ વિવિધતા અને નિવસનતંત્રીય વિવિધતા.
જનીન વિવિધતા આ આકૃતિ જે દર્શાવે છે સ્પીસીસ ડાયવર્સિટી એટલે કે જાતિ વિવિધતા અને અહીંયા ઇકોસિસ્ટમ ડાયવર્સિટી બરાબર સમગ્ર નિવસન તંત્રમાં જે જુદા જુદા ભૌગોલિક વિસ્તારો છે તે મુજબ જે વિવિધતા જોવા મળે છે કુલ ટૂંકમાં વિવિધતા એ નિવસન તંત્રીય વિવિધતા છે. સૌથી પહેલાં જનીનિક વિવિધતાની વાત કરીએ. કોઈ એક જાતિના સજીવોમાં જનીન બંધારણમાં રહેલા ફેરફારને તે જાતિની જનીનિક વિવિધતા કહેવાય. સૌથી પહેલાં તો આપણે તેની વ્યાખ્યા આપીએ તો શું આપી શકીએ? કોઈ એક જાતિ છે, સજીવ જાતિ છે, તેના જનીન બંધારણમાં રહેલો ફેરફાર. આપણને ખબર છે દરેક જાતિના સજીવમાં ભલે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે, આમ છતાં તેમાં જે ન્યુક્લિયોટાઇડના એકમોમાં ફેરફાર છે એટલે કે તેના જનીન ક્રમમાં જે ફેરફાર છે તેના લીધે જનીન બંધારણમાં ફેરફાર જોવા મળે છે. અને આ જનીન બંધારણનો ફેરફાર એટલે જે તે જાતિની જનીનિક વિવિધતા. એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. બધી જ કોઈ પણ સજીવ જે છે તે એકબીજાને મળતો આવતો નથી. તો આપણે જોઈએ, અભ્યાસ કરી ગયા છીએ. આગળ એક જ જાતિના સજીવો હોય તો પણ તેમાં વિવિધતા જોવા મળે છે. માનવની વાત કરીએ તો માનવમાં પણ બધા જ માનવીઓ જે પૃથ્વી ઉપર બધા જ માનવીઓ જે છે તે આબેહૂબ એકબીજાની પ્રતિકૃતિ નથી, તેમાં પણ જુદા પણ જોવા મળે છે. તો એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. હિમાલયના વિસ્તારો વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા હિમાલયના જ વિસ્તારમાં છે બરાબર, પણ હિમાલયના જુદા જુદા વિસ્તારમાં ઉગે છે. જે મેઇન વિસ્તાર હિમાલયનો પૂર્વ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે, આ બધા જે હિમાલયના જુદા જુદા વિસ્તારો છે તેમાં જે સર્પગંધા ઔષધીય વનસ્પતિ ઉગે છે તો તેમાં જનીનિક વિવિધતા જોવા મળે છે. કઈ બાબતમાં જનીનિક વિવિધતા જોવા મળે છે? તો કે તેમાં જે સક્રિય રસાયણ રિસર્પિન જે છે એ રિસર્પિનની જે ક્ષમતા તથા સાંદ્રતા છે તે બાબતમાં આ જે વનસ્પતિ છે તે વિવિધતા દર્શાવે છે. ભારતમાં 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની જાતો છે. 50,000 ચોખાની જાતો, એ ચોખાની જનીનિક વિવિધતાથી 1,000 જેટલી કેરીની જાતિઓ છે એ કેરીની જનીનિક વિવિધતાથી. તો આમ કોઈ એક જાતિમાં જે જનીન દ્રવ્યનો ફેરફાર છે તે જનીનિક વિવિધતા કહેવાય છે. જનીન વિવિધતા કેવી રીતે ઉપયોગી છે, સજીવને ક્યાં ઉપયોગી બને છે? તો કોઈપણ સજીવને તેના વસવાટમાં જીવન ગાળવામાં તે સહાયક બને છે. કોઈપણ વસવાટમાં તે અનુકૂળ થઈને વસી શકે છે અથવા તો જીવી શકે છે તેમાં તેની આ જનીન વિવિધતા છે તે ખૂબ ઉપયોગી બને છે. તથા ઉદ્વિકાસની પ્રક્રિયામાં નૈસર્ગિક પસંદગીનો અવકાશ રહે છે. જ્યારે સજીવને આ વિવિધતા અનુકૂળ બની અને જીવવામાં સહાયક બનતી હોય તો આપણે એવું પણ કહી શકીએ કે ઉદ્વિકાસની પ્રક્રિયામાં નૈસર્ગિક પસંદગીમાં પણ તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કોઈપણ વિસ્તારમાં જ્યારે જનીન વિવિધતા ઘટે તો એકરૂપતા પ્રેરે. જો જનીન બંધારણમાં ફેરફાર ન સર્જાતો હોય, જનીન બંધારણ એક જ સરખું રહેતું હોય તો લક્ષણો પણ સજીવના લક્ષણો પણ એક જ સરખા જોવા મળે છે. અને ખાસ કરીને ખોરાકના સ્ત્રોત તરીકે ખેતીના પાકમાં ગુણવત્તા જાળવી રાખવા માટે આવું ઉપયોગી છે. જે જનીન વિવિધતામાં ઘટાડો જે છે તે ક્યાં ઉપયોગી છે? તો કે ખોરાકના સ્ત્રોત તરીકે પાકની ગુણવત્તા જાળવી રાખવામાં. આમ છતાં પણ તે નુકસાનકારક તો છે તે ખેતી ક્ષેત્રે પણ. શા માટે? તો કે એકરૂપ પાકો જે છે તેને ફૂગ જીવાણુ કે કીટકો દ્વારા સર્વનાશ પણ થઈ શકે છે, એટલે નુકસાનકારક તો છે તે. કોઈ પણ જાતિની જનીન વિવિધતા વધુ તો તેની અનુકૂળતા પામવાની ક્ષમતા પણ વધુ હોય. કોઈ પણ જાતિની જનીન વિવિધતા જેટલી વધારે તેટલી તેની પર્યાવરણ સાથે અનુકૂલન પામવાની ક્ષમતા પણ વધુ હોય છે. અને નવી જાતિનું નિર્માણ પણ આ જનીન વિવિધતા દ્વારા જ થાય છે. જોઈ કે આપણે કેવી રીતના નવી જાતિનું નિર્માણ થાય છે. ઉદ્વિકાસ પણ ભણી ગયા છે.
પેઢી દર પેઢી જનીન દ્રવ્યમાં ક્રમિક ફેરફાર થતો હોય છે અને એ ફેરફાર એટલો વધી જાય છે કે એક સમયે જે તદ્દન નવી જાતિ છે તેનું નિર્માણ થતું હોય છે. તો જનીન વિવિધતા એ નવી જાતિના નિર્માણમાં ખૂબ જ ઉપયોગી છે, તેથી આ જનીન વિવિધતાની જાળવણી એ ખૂબ જ જરૂરી છે. જાતિ વિવિધતા. કોઈપણ વિસ્તારમાં વસવાટ કરતી વિવિધ જાતિઓ દ્વારા તે વિસ્તારની જાતિ વિવિધતા નક્કી થાય છે. જુદી જુદી જાતિઓ એટલે જે તે વિસ્તારની જાતિ વિવિધતા, અને એ જાતિ વિવિધતા એ ખરેખર શેના કારણે છે? તો કે જનીન વિવિધતાના કારણે છે. આ વિવિધતા જાતિ સ્તરે છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટના ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વ ઘાટ કરતાં વધારે છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટના ઉભયજીવી પ્રાણીઓની સરખામણી કરીએ તો પશ્ચિમ ઘાટના જે ઉભયજીવી જાતિઓ છે તેમાં વિવિધતા જે જોવા મળે છે તે પૂર્વ ઘાટના ઉભયજીવી પ્રાણીઓ કરતાં વધારે છે. જાતિ વિવિધતા એ વિસ્તારમાં વસતી જાતિની સંખ્યાના આધારે માપન થઈ શકે છે. કોઈ પણ વિસ્તારની જાતિ વિવિધતા માપવું છે તો શેના આધારે તેનું માપન થાય? તો કે તે વિસ્તારમાં વસવાટ કરતી જાતિની સંખ્યાના આધારે. દાખલા તરીકે આપણે કીધું તો આગળ કે 1000 તો કે કીડીની, 20000 તો કે કીડીની જાતિઓ છે, 50000 તો કે ઉભયજીવીઓ છે, પછી 50000 તો કે મત્સ્ય વર્ગના પ્રાણીઓ છે, 25000 તો કે સરીસૃપ છે. તો એ શું થયું? તો કે એ જાતિ એ વિસ્તારની જાતિની વિવિધતાથી. દરેક જાતિના સજીવો પોતાના નિવસન તંત્રમાં નિશ્ચિત ભૂમિકા ભજવે છે. સૂક્ષ્મજીવોથી લઈ અને પ્રાણીઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ સુધી, એ દરેક જાતિ છે તે નિવસન તંત્રમાં ચોક્કસ ભૂમિકા ભજવે. સૂક્ષ્મજીવો છે વિઘટન કરે છે, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે, તૃણાહારીઓ વનસ્પતિ પાસેથી ઉર્જા મેળવે છે તૃણાહારીનું ભક્ષણ કરી, અને માંસાહારીઓ ઉર્જા મેળવે છે. તો આમ જૈવ ભૂ રાસાયણિક ચક્ર પણ તેઓ દ્વારા યોગ્ય રીતે ચાલે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે પરિસ્થિતિકીય વિવિધતા. નિવસન તંત્રની આ જે વિવિધતા છે, પરિસ્થિતિકીય અથવા તો નિવસન તંત્રની વિવિધતા, ઇકોલોજિકલ ડાયવર્સિટી જે છે, તેમાં મુખ્યત્વે પોષક સ્તરો, પોષણ શૃંખલાઓ અને પોષણ જાળ તથા વિવિધ સજીવોના કાર્યસ્થાનો સંકળાય છે. પોષક સ્તર, દાખલા તરીકે વનસ્પતિ છે તો એક પોષક સ્તર બનાવે છે, પછી વનસ્પતિનું ભક્ષણ કરતા તૃણાહારી પ્રાણીઓ છે તે બીજું પોષક સ્તર બનાવે છે, માંસાહારી ત્રીજું પોષક સ્તર બનાવે છે. તો એ પોષક સ્તરો, પોષણ શૃંખલા, ખોરાક માટે તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે તે પોષણ શૃંખલા છે. અને સમગ્ર નિવસન તંત્રમાં બધી જ પોષણ શૃંખલાઓ જ્યારે સંકળાય છે ત્યારે તે પોષણ જાળ રચે છે. અને આ દરેક તબક્કે પોષક સ્તર, પોષણ શૃંખલા અને પોષણ જાળના દરેક તબક્કે જે વિવિધ સજીવો કાર્યકારી રીતે સંકળાયેલા છે તે બધાનો સમાવેશ પરિસ્થિતિકીય વિવિધતામાં થાય છે. ઉદાહરણ તરીકે આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે જોવા મળે છે. તો ઉદાહરણ તરીકે રણપ્રદેશ, તો રણપ્રદેશની નિવસન તંત્ર વર્ષાવનના જંગલો છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો છે, પરવાળાના ટાપુઓ છે, ભેજયુક્ત જમીન છે, વેલાનમુખ એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશો છે, પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો, આ બધી જ પરિસ્થિતિકીય વિવિધતા છે. અને આ પર ભારતની આ પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં પણ વધારે છે. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષ લાગે છે. આજે આજે નિવસન તંત્રની જે વિવિધતા આપણે જોઈ, એ વિવિધ જે વિવિધતાના નિર્માણ માટે ઉદ્વિકાસ પ્રક્રિયા છે તે મુખ્યત્વે જવાબદાર છે, અને તેના માટે તો કે લાખો વર્ષ લાગે છે.
પરંતુ છુઆ છાતી ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહે. અત્યારે જે દરે જુદી જુદી છાતીઓની સંખ્યા ઘટતી રહે છે, વનસ્પતિઓની, કેટલાક ચોક્કસ પ્રકારના પ્રાણીઓની, પક્ષીઓની, સૂક્ષ્મજીવોની, અથવા તો શું કહેવાય સમુદ્રી જીવોની, એ બધી જે છે સંખ્યાઓ ઘટતી રહે છે. એ જ દરે જો આ સંખ્યાઓમાં ઘટાડો થતો રહેશે તો 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આપણે આ જૈવ વિવિધતા છે તે ગુમાવી દઈશું. જૈવ વિવિધતા ક્યાં ક્યાં ઉપયોગી છે? તો કે શક્તિ વહન અને દ્રવ્ય ચક્રોની જાળવણી માટે ઉપયોગી છે. આપણે કીધું કે પોષક સ્તરે અને પોષક જાળમાં તેઓ સંકળાયેલા છે. જૈવ રાસાયણિક ચક્રની જાળવણી કરે છે, તો એ દ્રવ્ય ચક્રોની જાળવણી અને શક્તિવહન. શક્તિવહન શું છે? તો કે સૂર્યપ્રકાશ, સૂર્યની જે પ્રકાશ ઉર્જા છે તે વનસ્પતિ મેળવે છે. તો જે સૌર ઉર્જા છે તે વનસ્પતિ પાસે આવે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તૃણાહારી જ્યારે ઘાસ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે પ્રાણીઓ છે એ વનસ્પતિનું ભક્ષણ કરે છે, એટલે વનસ્પતિએ બનાવેલી રાસાયણિક ઉર્જા તૃણાહારીમાં જાય છે. તૃણાહારીનું ભક્ષણ માંસાહારી કરે છે, એટલે માંસાહારી એ ઉર્જા મેળવે છે. તો આમ શક્તિનું વહન થયું. પછી દ્રવ્ય ચક્રોની જાળવણી, જૈવ રાસાયણિક ચક્રોની જાળવણી, આ બધા સાથે તો કે નિવસનતંત્રી વિવિધતા સંકળાયેલી છે. સજીવોના આંતર સંબંધો જળવાય છે. આપણે કીધું તેમ વનસ્પતિ, તૃણાહારી, માંસાહારી એકબીજા સાથે સંકળાયેલા છે, તો તેઓના આંતર સંબંધો જળવાય છે. નિવસનતંત્રમાં જૈવ સમાજની વિવિધતા જેટલી વધુ તેટલી તેની કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને સ્થાયીપણું વધારે. દરેક પોષક સ્તરે, દાખલા તરીકે વનસ્પતિ જે પોષક સ્તર રચે છે, તો એ પોષક સ્તરે વનસ્પતિની સંખ્યા વધારે હોય તો ઉત્પાદકતા વધારે જોવા મળે છે. અને ઉત્પાદકતા વધારે હોય તો એ નિવસનતંત્રની કાર્યક્ષમતા અને સ્થાયીપણું પણ વધારે જોવા મળે. આ જે નિવસનતંત્રીય વિવિધતા છે, એ નિવસનતંત્રીય વિવિધતાને સમજવા માટે 3 સ્તરોનો અભ્યાસ છે તે કરવો પડે, કરવો જોઈએ, કરવામાં આવે છે. આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા. એટલે નિવસનતંત્રીય વિવિધતામાં પણ પાછા આપણે 3 સ્તરે અભ્યાસ કરી શકીએ છીએ. આલ્ફા વિવિધતા શું છે? તો કે કોઈ એક જ વસવાટમાં કે એક જ નિવસનતંત્રમાં સજીવોની વિવિધતા. દાખલા તરીકે રણ પ્રદેશ છે, તો રણ પ્રદેશમાં જે જુદા જુદા સજીવો વસવાટ કરે છે તેની વિવિધતા. દરિયાઈ નિવસનતંત્ર છે, તે દરિયાઈ નિવસનતંત્રમાં જુદા જુદા સજીવોની વિવિધતા. દાખલા તરીકે નિવાસ સ્થાન એ છે, તો તેમાં ઈ બી સી ડી એમ 4 જાતિ હોય તો આલ્ફા વિવિધતા 4 થાય. આમ કોઈ પણ નિવસનતંત્ર છે, કોઈ પણ વસવાટ છે, એ વસવાટમાં ત્યાં વસવાટ કરતા સજીવ જાતિઓની સંખ્યા એ તે જ તેને આલ્ફા વિવિધતા કહેવાય. બીટા વિવિધતા, એકથી વધુ નિવાસ સ્થાનોમાં જુદી જુદી જાતિઓની સાપેક્ષ વિવિધતા. નિવાસ સ્થાન એ, તેની સાપેક્ષ નિવાસ સ્થાન બી, તેની સાપેક્ષ નિવાસ સ્થાન સી, બરાબર છે? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ઘાસના મેદાનના પક્ષીઓ અને કૃષિ વિસ્તારના પક્ષીઓ, બરાબર. 2 વિસ્તાર, કયા 2 વિસ્તાર? ઘાસનો મેદાન અને કૃષિ વિસ્તાર, એટલે કે કોઈ ખેતર છે તેની વાત કરી છે, અને અહીંયા તો કે ઘાસના મેદાનની વાત કરી છે. ક્રમિક રીતે બદલાતી ઊંચાઈ, ભેજ પ્રમાણ અને તાપમાનના ફેરફાર જે છે તે બીટા વિવિધતામાં વધારો કરે છે. બીટા વિવિધતામાં વધારો કયા પરિબળોને કારણે થાય છે? તો કે ઊંચાઈ, બદલાતી ઊંચાઈ છે, ભેજના પ્રમાણમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય, તો તેના કારણે વિવિધતા જોવા મળે છે. અને એ વિવિધતા એ બીટા વિવિધતામાં ફેરફાર કરે છે અથવા તો વધારો કરે છે. અને સમગ્ર ભૌગોલિક વિસ્તાર, ગામા વિવિધતા શું છે? તો કે સમગ્ર ભૌગોલિક વિસ્તાર એટલે કે બધા જીવાવરણમાં જે વિવિધતા છે તેને ગામા વિવિધતા કહેવાય છે. આનું જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ જે છે એ આજકાલના દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય કે આવશ્યક પર્યાવરણીય મુદ્દો છે. અને શા માટે જરૂરી છે? તો કે પૃથ્વી ઉપર આપણે ચિરંજીવીતા અને સુખાકારી માટે વધુમાં વધુ જીવ વિવિધતા જળવાય તે જરૂરી છે.
આમ જૈવ વિવિધતાના સંરક્ષણ અને તેના સંવર્ધન માટે સૌથી પહેલા તેના પ્રકાર અને તેનો કયા સ્તરે આપણે અભ્યાસ કરી શકીએ તે જાણવું ખૂબ જરૂરી છે. દરેક સ્તરે જૈવ વિવિધતાની જાળવણી થવી જરૂરી છે. પછી જનીન સ્તર હોય, જાતિ વિવિધતાનો સ્તર હોય કે પછી નિવસનતંત્રીય વિવિધતા હોય, પરંતુ માનવીની ચિરંજીવીતાને સુખાકારી માટે પણ આ જે વિવિધતા છે તે જળવાવી જરૂરી છે. પૃથ્વીની જાળવણી માટે પણ જરૂરી છે અને તેમાં આપણે પોતાને પણ ટકી રહેવા માટે આ વિવિધતાની જાળવણી છે તે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ ટોપિક આપને સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.